क्राइम ब्रांचे बोगस डिग्री कौभाड़ में एक मोटो खुलासो कर्यो छे। सरकार मान्य कोईपण शैक्षणिक बोर्ड की मान्यता मेळव्या विना देशभर की 54 शाळा में 8500 करता वधारे लोकोने बोगस डिग्री अपाया होवानो चौंकावनारो खुलासो सामे आव्यो छे, जेमा नकली बोर्डनुं जोड़ाण धरावती स्कूलनी डिग्री अने सर्टिफिकेटना आधारे 250 थी वधारे छात्रोए सरकारी अने खानगी विभागमां नोकरी मेळवी लीधी हती। एक विद्यार्थी दीठ 16,000 रूपया लेवामां आव्या हता। पोलीसे बोगस डिग्री कौभाड़मां केतन जोशी नामना आरोपीनी धरपकड़ करी छे। गुनाई कृत्यनी शरूआत करनार एक आरोपी मृत्यु पाम्यो छे, हजु पण एक शख्स पोलीसनी पकड़थी दूर छे। अगाउ नानामोवा रोड परथी बोगस डिग्री वेचनार जयंती सुदाणीनी धरपकड़ कराई हती। રાજ્યોના 49 શહેરોની અંદર ટોટલ 54 સ્કૂલો ચલાવતા હતા, જેમાં મુખ્યત્વે રાજ્યો જોઈએ તો આપણા ગુજરાત રાજ્ય સિવાય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટકા, મણિપુર, વેસ્ટ બેંગાલ, મેઘાલયા, હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, હરિયાણા, દિલ્હી, કેરાલા, પંજાબ અને ઉત્તરાખંડ, આ 14 રાજ્યોની અંદર 49 શહેરોમાં કુલ 54 સ્કૂલો ચલાવતા હતા। એમાં ગુજરાતના આપણા અમદાવાદ, કરજણ, રાજકોટ, જસદણ, બરોડા અને અમરેલી આટલા શહેરોની અંદર એમની સ્કૂલો ચાલતી હતી, જે હાલ આ બધું થયા પછી બંધ થઈ ગઈ છે। તો વધુ વિગતો સાથે સહયોગી મોહિત ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। મોહિત, ખૂબ મોટું કૌભાંડ છે આ કે જ્યાં 8,500થી વધારે લોકોને બોગસ ડિગ્રી આપવામાં આવી છે અને હજુ પણ વધુ લોકો સંડોવાયેલા હોવાનો ખુલાસો થઈ શકે છે। ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેતન જોશી નામના કે જે તારીખનો રહેવાસી છે, તારીખ ખાતે સામે આવ્યું છે, તે ધરપકડ કરવામાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જેને થોડા સમય પહેલા બોગસ ડિગ્રીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, તેની પૂછપરછમાં ખુલાસો થયો છે કે જયંતિ સુદાણી અને તેના પાર્ટનર છે તેમના દ્વારા 17 લાખ રૂપિયામાં કેતન જોશીને આખું જે બોર્ડ ટ્રસ્ટ છે તે સોંપી દેવામાં આવ્યું હતું અને તેના આધારે જે પણ વ્યક્તિ ધોરણ 10 કે 12 ભણવા ઈચ્છતું હોય અને સીધી ડિગ્રી લેવા માંગતા હોય તેને 18,000 રૂપિયામાં આ ડિગ્રી છે તે વેચી દેવામાં આવતી હતી। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જે ખુલાસો થયો છે તે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો છે કે 2009થી આ કૌભાંડ છે તે ચાલતું હતું અને અત્યાર સુધીમાં 8,500થી વધારે વિદ્યાર્થીઓને આ પ્રકારની બોગસ ડિગ્રી છે તે આપી દેવામાં આવી છે। તે ડિગ્રીના આધારે કેટલાક લોકોએ ઉચ્ચ અભ્યાસ પણ કરી લીધો છે અને કેટલાક લોકોએ સરકારી અને ખાનગી ઓફિસોમાં અને નોકરી પણ છે તે પણ મેળવી લીધી છે, એટલે ચોંકાવનારી આ વાત છે અને તેને લઈને અત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હવે કોઈ ઉચ્ચ હોદ્દા પર આ પ્રકારની બોગસ ડિગ્રીના આધારે કોઈ નથી પહોંચી ગયું ને તે દિશામાં પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આજે ટ્રસ્ટ ચાલી રહ્યું હતું તેનો હજુ એક પાર્ટનર પરેશ વ્યાસ છે તે હજુ પોલીસ પકડથી બહાર છે અને તેની પોલીસે અત્યારે શોધખોળ શરૂ કરી છે। સૌથી ગંભીર પ્રકારની બાબત એ છે કે આ જે બોર્ડ છે તે બોર્ડની એક પણ પ્રકારની શૈક્ષણિક લાયકાત ન હોવા છતાં તેમના દ્વારા સ્કૂલને મંજૂરી આપી દેવામાં આવતી હતી, એટલું જ નહીં ત્યાં પરીક્ષાઓ પણ લેવામાં આવતી હતી, પેપર ચેકિંગ સહિતની તમામ શૈક્ષણિક પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરવામાં આવતી હતી અને બોગસ ડિગ્રી છે તે આપી દેવામાં આવતી હતી। હવે આ કૌભાંડના તાર કેટલે સુધી પહોંચે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। જો કે 8,500 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જરૂરથી ચેડા થયા છે, કારણ કે શૈક્ષણિક માન્યતા હોવાનું કહીને આ વિદ્યાર્થીઓને અભ્યાસ છે તે કરવામાં આવી રહ્યો હતો। હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। જી ચોક્કસથી આભાર મોહિત સમગ્ર માહિતી બદલ। તો આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ, એક આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર છે। દેશભરમાં 14 રાજ્યોમાં ગેરકાયદે રીતે 54 જેટલી શાળાઓને જોડાણ આપ્યું હતું।